ગુજરાત નમસ્કાર મિત્રો હોમલો અંતર્ગત આજે ધોરણ અગિયારના યુનિટ નંબર નાઇન ધ એલિગઝીર ઓફ લાઈફ એ યુનિટનું આપણે અધ્યયન કરીશું આ યુનિટમાં કુલ ત્રણ રીડ છે આ સેશનમાં આપણે ફક્ત એક રીડનો અભ્યાસ કરીશું રીડ વન જેનું નામ છે વોટર ધ એલિગઝીર ઓફ લાઈફ મિત્રો તમે જ્યારે આ વિડીયો જોવા બેઠશો ત્યારે તમારી પાઠ્યપુસ્તક રાખજો જેથી તમે એમાં જે કંઈ કન્ટેન્ટ આપેલું છે જે પાઠ આપેલો છે જોઈ શકો અને સારી રીતે ભણી શકો વિદ્યાર્થી મિત્રો કોઈપણ યુનિટ હોય કોઈપણ રીડ હોય એ દ્વારા તમારે અંગ્રેજી શીખવાનું છે અને અંગ્રેજીના મુખ્ય ચાર કૌશલ્યો છે એ કદાચ તમે જાણતા જશો લિસનિંગ સ્પીકિંગ રીડિંગ અને રાઇટિંગ કન્ટેન્ટ તો એક માધ્યમ છે એક વિષય વસ્તુ છે જેના થકી આપણે કોઈપણ લેંગ્વેજના આ ચાર પાસા શીખવાના છે જ્યારે શિક્ષક ભણાવે અથવા વર્ગમાં વ્યવહાર થાય અને અંગ્રેજીમાં બોલાય તમે સાંભળો ત્યારે તમારું લિસનિંગનું સ્કિલ ડેવલપ થતું હોય છે તમને જ્યારે બોલવાનું કહેવામાં આવે તમે બોલો અથવા તમને વાંચવાનું કહેવામાં આવે તમે વાંચો અને એ દ્વારા તમારું રીડિંગ સ્કિલ ડેવલપ થતું હોય છે આ સિવાય રીડિંગ કરવાનું કહેવામાં આવે તમને તો તમારું રીડિંગ સ્કિલ ડેવલપ થતું હોય છે અને છેલ્લો પાર્ટ આવે છે એ રાઇટિંગનો તમને લખવાનું કામ આવે તમે જાતે લખો અને થાવ આ યુનિટના આ કન્ટેન્ટ દ્વારા તમે આ ચાર સ્કિલ ડેવલપ કરો એવી મારી અને મારા સૌની અભિલાષા છે ચાલો મિત્રો આપણે યુનિટમાં જઈએ સ્ટન્ડર્ડ ઇલેવન યુનિટ નાઇન રીડ વન વોટર એન્ડ એલિગઝીર ઓફ લાઈફ એ આપણે રીડનું મથાળું છે ફર્સ્ટ પેરેગ્રાફ Man has through the ages craved in vain for an imaginary elixir of life, the divine Amrit. But the true elixir of life lies near our hands, for it is the commonest of all liquids, plain water. I remember one day standing on the line which separates the Libyan desert. ફ્રોમ ધ વેલી ઓફ નાઇલ ઇન ઇજિપ્ત મિત્રો આ પેરેક્રામમાં જો તમે સમજી શક્યા હોય તો એવું કહેવા માગે છે કે માણસને વર્ષોથી અમૃતની જંખના રહ્યા કરી છે ત્યાં લખી ગયો સેકન્ડ લાઇનમાં અમૃત શબ્દ છે અને અમૃત એટલે એક ભવ્ય પ્રકારનું પીણું અને એ અમૃત પીણાની દોડમાં માણસ દોડ્યા કરે છે ચારે બાજુ આમ જાય તેમ જાય પણ એને ખબર નથી માણસને કે આ અમૃતનું પીણું એની નજીકમાં છે એના હાથમાં છે ઘરમાં છે પાસે છે ત્યાં લખ્યું જુઓ ફોર ઇટ ઇઝ ધ કોમનેસ્ટ ઓફ ઓલ લિક્વિડ્સ પ્લેન વોટર આઈ રિમેમ્બર વન ડે સ્ટેન્ડિંગ અને આ આ પાઠના લેખક એવું કહે છે કે એકવાર હું કોઈ જગ્યાએ ઊભો રહ્યો તો મને બે ભાગ જોવાના મળ્યા सेपरेट टू पार्ट्स तो एक बाजू लिबियन डेजर्ट्स अने बीजू वेली ऑफ द नाइल इन इजिप्त ये क्या भाग जो हमारे लेखक ने ऑन वन साइड वोज विजिबल सी ऑफ सैंड टोटल सैंड विदाउट अ पैच ऑफ ग्रीन नो नो सीगल ट्री नो सिंगल प्लांट और अ सिंगल लिविंग थिंग ऑन द अदर साइड લે વન ઓફ ધ ગ્રેટેસ્ટ મોસ્ટ ફર્ટાઇલ એન્ડ ડેન્સલી પોપ્યુલેટેડ એરિયાઝ ટીમિંગ વિથ લાઇફ એન્ડ વેજિટેશન સમજવાનો પ્રયત્ન કરો કે આમાં આપણે જોયું કે એક બાજુ લેખકને રેતી 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 વાળો દળિયા કાંઠો જોવાનો મળ્યો જ્યાં બિલકુલ એક પણ પ્રકારનો પ્લાન્ટ નહીં છોડ નહીં વૃક્ષ નહીં અને બીજી બાજુ ભરપૂર ગ્રીનરી નર્યું જીવન અને આ દ્રશ્યો જોઈને મનમાં કંઈક થયું કે આવું કેમ તમે જો આ ચિત્ર પર નજર મારો જરા તો લેખકને આ પ્રકારના બે અલગ અલગ દ્રશ્યો પોતાની સામે જોવાના મળ્યા એક બાજુ બેન ડેઝર્ટ બીજી બાજુ વેલી ઓફ ધ નાઇલ ઇજિપ્ત લેખક મનો વિચાર આવે છે વોટ મેડ ધીસ ડી વન્ડરફુલ ડિફરન્સ વાય ઇટ ઇઝ ધ વોટર ઓફ ધ રિવર નાઇલ ફ્લોવિંગ ટુ ધ મેડિટેરિયન Mediterranean from its source. Geologists tell us that the entire soil of the Nile Valley is the creation of the river itself. What made this wonderful difference? So, I okay, this creation was due to the river Nile hmm. flowing down to the Mediterranean ocean from its source. અને એ વાતને જીઓલોજીસ્ટ પણ સમર્થન આપ્યું જીઓલોજીસ્ટ ટેલસ દેટ એન્ટાયર સોઇલ ઓફ ધ નાઇલ વેલી ઇઝ ધ ક્રિએશન ઓફ ધ રિવર ઇઝ સેલ્ફ આખો નાઇલ વેલીનો જે પ્રદેશ ખરો એ આખા પ્રદેશને આ નાઇલ નદીના જે પાણી છે એણે આખું સર્જન કર્યું અને એને પરિણામે ઇજિપ્તનું સર્જન ઇજિપ્ત ઇન ફેક્ટ વોઝ મેડ બાય ઇટ્સ રિવર ઇટ્સ એન્શિયન્ટ સિવિલાઇઝેશન વોઝ ક્રિએટેડ અને નદીને પરિણામે આજુબાજુ અસવાટ ઊભો થયો અને આખું એક સિવિલાઇઝેશન ઊભું થયું એક એન્ડ ઇઝ સસ્ટેન બાય ધ લાઈફ ગીવિંગ વોટર્સ વોટર્સ દેટ ગીવ્સ લાઈફ લાઈફ ગીવિંગ વોટર્સ વિચ કમ ડાઉન યર આફ્ટર યર વિથ અનફેલિંગ રેગ્યુલેટરી અને આ પાણીના સ્ત્રોત પાણીનો પ્રવાહ સતત વર્ષોથી 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 યુગના યુગોથી સતત વહેતો ને વહેતોને વહેતોને ફરતો ને ફરતો આવે છે અને for okay let us go further this common substance which we take for granted in our everyday life is the most potent and the most wonderful thing on the face of our earth it has played a role of vast significance in shaping the course of the earth's history.

પણ જ્યારે પાણી કિંમ કિંમતી થઈ ગયું છે પાણી પાણી પણ વેચાવા લાગે પાણીની પણ કિંમત થઈ છે અને એક સમય એવો પણ આવે છે કે પાણી માટે લોકોને વલખા પણ મારવા પડે છે તો ઇટ ઇઝ મોસ્ટ મોસ્ટોર્ટન્ટ એન્ડ મોસ્ટ વન્ડરફુલ થિંગ ભગવાને કદાચ સર્જેલી સારામાં સારી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાવરફુલ એન્ડ મોસ્ટ વન્ડરફુલ અદ્ભુત ઓન ધ ફેસ ઓફ અવર આખી આખા જગત પર આખી દુનિયા પર અને એને પરિણામે આખું જગતનું સર્જન થયું એક સમયે તમે એવી કલ્પના કરો કે જગતમાંથી પાણીને હટાવી લેવામાં આવે હા આમ તો એવું માનવામાં આવે છે જગતમાં પંચોતેર ટકા વિશ્વમાં પંચોતેર ટકા પાણી છે પાણીને હટાવી લેવામાં આવે તો શું પરિસ્થિતિ બીજી કલ્પના કરો જરા આપણે કલ્પના જ નહીં કરી શકીએ અને પાણી વગર જીવું પણ અઘરું બને એટલે ત્યાં લખ્યું છે મોસ્ટ પોટેન્ટ એન્ડ મોસ્ટ વન્ડરફુલ થિંગ ઓન ધ ફેસ ઓફ અર્થ અને એનો રોલ જુઓ આ જગતમાં વાસ સિગ્નિફિકન્સ એટલો બધો મહત્ત્વનો રોલ ઇન શેપિંગ ધ કોર્સ ઓફ ધ અર્થ હિસ્ટ્રી આખી 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 દુનિયાનો ઇતિહાસ બનાવે પાણીએ એન્ડ કન્ટિન્યુઝ ટુ પ્લે ધ લીડિંગ રોલ ઇન ધ ડ્રામા ઓફ લાઈફ ઓન ધ સરફેસ ઓફ અ પ્લેનેટ આપણે પૃથ્વીના જે ગ્રહ ગણીએ એની એની સપાટી પર અગત્યનો રોલ છે લીડિંગ રોલ પાયોનિયર ઓકે તો આ પાણીનું મહત્ત્વ સમજાવતા બધા વાક્યો છે પાઠ છે એક નજર મારીએ પાણીના કયા કયા ઉપયોગ છે સી યુઝીસ ઓફ વોટર તો ડ્રિંકિંગ ફોર ડ્રિંકિંગ ફોર ક્લિનિંગ પાણી વગર ચાલે જ નહીં આપણને ફોર કુકિંગ વોટરિંગ પ્લાન્ટ્સ વોશિંગ ક્લોસ બાથિંગ હા ઉનાળાના પરસ્યામાં આપણે રેપજેપ થઈ ગયા હોઈએ અને ત્યારે આપણને જે મન થાય નવાનું અને ત્યારે જે પાણી આપણને મળી જાય શાવર મળી જાય અને જે મજા આવે પાણી જનરેટિંગ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પાણીનો અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે તમે તાજેતરમાં સમાચાર વાંચ્યા હશે કે બધા ડેમ છલકાયા અને એ બધા ડેમમાં જે પાણી છે એ આપણને ઉત્પન્ન કરવા માટે કામ લાગશે ફોર વોશિંગ ફ્લોર કાર્સ એસેટ્રા ઇન ઇન્ડસ્ટ્રીઝ ખાસ કરીને મેડિસિન્સ બનાવવામાં ઇન એગ્રીકલ્ચર ત્યારે લોટ્સ ઓફ યુઝિસ હા યુ કેન એડ મોર ધિયર તમે હજુ પણ વધારે એનો ઉપયોગ ઉમેરી શકો છો તો પાણી પહેલાં પહેલાં કામ આપણે જોવું કે જે અમૃતની માણસ શોધ કરતો હતો એ માણસ શોધમાં હતો એ અમૃત પાણી કે ભગવાને આપણને આપ્યું છે ઓકે તો આ પાણીની જગત પર ઘણી બધી અસરો છે જોઈએ આગળ બીજું વોટર એડ્સ મચ ટુ ધ બ્યુટી ઓફ ધ કન્ટ્રી સાઈડ બી ઇટ જસ્ટ અ લિટલ સ્ટ્રીમ Tickling over the rocks or a little pond by the wayside where the cattle satisfy their thirst of an evening. The rain fed tanks are a cheerful sight when they are full. These tanks play a vital role in South India agriculture. In Mysore, for example, મચ ઓફ ધ રાઈસ ઇઝ ગ્રોમન અનર ડેમ ચાલો મિત્રો આ પહેલાં એમને સમજવાનો પ્રયત્ન કરીએ તો પાણી સી મચ ટુ ધ બ્યુટી ઓફ ધ કન્ટ્રી સાઈડ હા આખા આપણા આસપાસના વિસ્તારનું ખેતરોનું જંગલોનું અને પર્વતોનું સુંદરતામાં વધારો કરે છે હા પછી એ કોઈ પણ સ્વરૂપે સ્ટ્રીમિંગ ટ્વિન્કલિંગ ઓવર ધ રોક્સ માને કે પહાડ પરથી બધા નાના ઝરણા હોય કે આપણી આજુબાજુ ભારતના નાના ખાબોચિયા હોય કે નાના તળાવ હોય વેસ્ટ સાઈડ ઘણીવાર આપણે એ એ તળાવના ખાબોચિયા છે કે નાના નાના તળાવ છે ત્યાં આપણને પ્રાણીઓના આખા ટોળે જો જતા જોવાના મળે અને એ અમે ત્યાં તરસ સંતોષતા અને આવા દ્રશ્યો સાઉથ ભારતમાં સાઉથ ઇન્ડિયામાં બહુ જોવાના મળે આપણને ધ રેઇન ફેડ ટેન્ક્સ પુષ્કળ થોડાક અંતરે જાઓ અને તમે આખું મોટું સરોવર જોવાનું મળે થોડું અંદર જાઓ થોડા સરોવર જોવાનું મળે ધ રેઇન ફેડ ટેન્ક્સ એ બાજુ આ શબ્દ વપરાય છે આ ચિયરિંગ સાઇટ આ એક મનોરમ્ય દ્રશ્ય આપણને આનંદથી પ્રફુલ્લિત થઈ જાય એવા દ્રશ્યો પાણી ઊભા કરે છે વેન આર ફૂલ ખાસ કરીને ચોમાસામાં સાઉથના ઘણા બધા સરોવરની મેં પણ મુલાકાત લીધેલી છે પેરિયાર નામનું વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે ત્યાં એક સરસ મોટું પેરિયાર નામનું લેક છે ઉનાળામાં પણ ત્યાં પાણી હોય પણ ચોમાસામાં એની સુંદરતા જોડ હોય

apana kalpana surprising large and it is beautiful sight to see the sun rise or set over them water in a landscape may be compared to the eyes in a human face it reflects the mood of the hour being bright and gay when the sun shines turning to dark and gloomy when the sky is overcast તમે આ પ્રેગ્રામમાં જોઈ શકો છો પાણીની મહત્તા પહેલું તો લખ્યું છે સરપ્રાઇઝિંગલી લાર્જ જે ટેન્ક્સ સાઉથ ઇન્ડિયામાં જોવાના મળે છે વોટર ટેન્ક્સ રેઇન ફેડ ટેન્ક્સ પાણીથી ભરાયેલા સરોવરો હું આપણને નવાઈ લાગે એટલા મોટા મોટા લાંબ બહુ જ મોટો વિસ્તાર અને એક બ્યુટિફુલ સાઇટ ભરપૂર દ્રશ્ય એ પેદા કરે છે આનંદનું દ્રશ્ય મજાનું દ્રશ્ય મનોરમ્ય દ્રશ્ય સનરાઈઝ થાય ત્યારે સનસેટ થાય ત્યારે અને આખો લેન્ડસ્કેપ આખું જે દ્રશ્ય છે કમ્પેર લેખક અહીંયા કમ્પેર કરે છે જો આઈઝ ઇન અ હ્યુમન ફેસ જાણે કે માણસનો ચહેરો છે પૃથ્વી આખો માણસનો ચહેરો છે એની પર બે બે બાજુ બે માનો કે સરસ મજાના રેઇન ફેટ ટેન્ક્સ હોય તો એના આઈઝ જેવા લાગે છે ઇટ રિફ્લેક્સ ધ મૂડ ઓફ ધ અવાર અને આ દ્રશ્યો જોઈને માણસનો મૂળ બદલાઈ જતો હોય છે બીંગ બ્રાઇટ ચમક આવે છે એક પ્રકારની ગે આનંદ મળે છે વેન ધ સન સાઇન્સ ઘણીવાર વાર પાણીનો રંગ પણ બદલાતો હોય છે ટર્નિંગ ટુ ડાર્ક એન્ડ ગ્લૂમી હં થોડો ઝાંખો થાય સંધ્યાકાળ જેવો રંગ આપણને જોવાનો મળે પાણીમાં પ્રતિબિંબ તરીકે વેન ધ સ્કાય ઇઝ ઓવરકાસ્ટ જ્યારે સૂર્ય આ થવાનો થાય ત્યારે ચાલો મિત્રો આગળનો પેરાગ્રાફ શીખીએ અહીંયા કેટલાક ચિત્રો મૂકેલા છે સ્લાઇડમાં તમે જોઈ શકો છો એ પહેલાં તમે પહે પહેલાં એક બતાવું જુઓ શું લખેલું છે ધીસ ટેન્ક્સ આર સરપ્રાઇઝિંગ લાર્જ એન્ડ બ્યુટિફુલ સાઇટ અને આગળ તમે જુઓ લેન્ડસ્કેપ કમ્પેર ટુ ધ હ્યુમન આઈઝ એન્ડ બ્રાઇટ એન્ડ ગે બધું તમે ચિત્રમાં જોઈ શકશો જુઓ કેટલું સરસ દ્રશ્ય પાણી લીધેલા છે અને પાણી જોઈને આપણને એક પ્રકારનો કેટલો આનંદ થાય સો આ પાણીનો પ્રભાવ છે chalo one of the most remarkable facts about water is its power to carry silt hmm? this is the origin of the characteristic color of the water in rain-fed tanks this color varies with the nature of the earth in the catchment area Swiftly flowing water can carry fairly large and heavy particles. The finest particles, however, remain floating within the liquid in spite of their greater density and are carried to great distances. great distances. paragraph. So, So Panino North Patra. જે પરિબળ છે જે કામ છે એ પોતાના પોતાની સાથે પ્રવાહમાં નાનો મોટો કચરો અહીંયા શબ્દ આપ્યો સિલ્ડ એક પ્રકારનો કાપ લઈ જવાનો છે અને આ પ્રમાણે પાણી બીજું પણ આપણું ઘણું મગત્યનું કામ કરી રહ્યું છે અને અહીં લખ્યું ધીસ ઇઝ ધ ઓરિજિન ઓફ ધ કેરેક્ટરિસ્ટિક કલર ઓફ ધ વોટર અને તમે ઘણીવાર જોયું છે છો આજે નવો નવો વરસાદ પડ્યો હોય ત્યારે પાણીનો કલર આપણને એકદમ કેવો બ્રાઉન લાગે ઘણી વાર હું હું સ્કૂલે જતો રસ્તામાં જોઉં બે બાજુ ખાબો જ્યાં ભરાય રોની બાજુ તો જાણે કે ચા ભરીને ત્યાં ખાબો ભર ભરી મૂકી છે એવું પણ લાગે તો એનો કેરેક્ટરિસ્ટિક કલર શરૂઆતના વરસાદ જ્યારે પડેલો હોય ત્યારે એનો ઓરિજિન કલર ઓફ ધીસ વોટર ઇન રેઇન ફેટ ટેન્ક્સ ધીસ કલર વેરીસ વિથ ધ નેચર ઓફ ધ અર્થ જગ્યા બદલાઈ વિસ્તાર બદલાયો તો પાણીનો કલર પણ બદલાઈ જાય ખાસ કરીને કેચમેન્ટ એરિયા જ્યાં પાણી સાથે સંગ્રહત હોય સ્વીપલી ફ્લોઈંગ વોટર ખૂબ જલ્દી પાણી વહેતું હોય તો દે કેન કેરી ફેલી લાર્જ મોટા મોટા કણો એન્ડ હેવી પાર્ટિકલ્સ આવી જાય માટીના કણો પણ આવી જાય પથ્થરના કણો પણ આવી જાય ધ ફાઇનેસ્ટ પાર્ટિકલ્સ હાવર રિમેન ફ્લોટિંગ અને આ બધું ઉપર તળતું હોય પાણીની પાણીની સપાટી પર વિથ અ લિક્વિડ ઇન સ્પાઈટ ઓફ ધેર ગ્રેટર ડેન્સિટી કદાચ એનું વજન વધારે હોય ભાર પણ હોય એન્ડ દે આર કેરી ટુ ગ્રેટ ડિસ્ટન્સીસ પાણી આપણ એક અગત્યનું કામ કરે છે પૃથ્વી પર જગત પર આપણા માટે સચ પાર્ટિકલ્સ આર ઓફકોર્સ એક્સ્ટ્રીમલી સ્મોલ બટ દેર નંબર ઇઝ ઓલ્સો ગ્રેટ એન્ડ વેરી લાર્જ અમાઉન્ટ ઓફ સોલિડ મેટર કેન બી ટ્રાન્સપોર્ટેડ ઇન ધીસ વે ધ કલર ઓફ ધ વોટર ચેન્જીસ સક્સેસિવલી ફ્રોમ ધ મડી રેડ ઓર બ્રાઉન ઓફ સિલ્ટ

પણ દેર નંબર અસંખ્ય હોય છે ઇઝ ઓલ્સો ગ્રેટ એન્ડ દે દે ક્રિએટ અ લાર્જ અમાઉન્ટ ઓફ સોલિડ મેટર મેટર આ મેટર શબ્દ અહીંયા સિલ્ટના પર્યાય શબ્દ વપરાવે છે કેન બી ટ્રાન્સપોર્ટેડ ઇન ધીસ વે અને આપણો પ્રવાહમાં આગળ વધતા રહેતા ક્યાંક એવી કોઈ જગ્યા આવે એને ઠરવાનો સમય મળી જાય ત્યાં ઠરી જાય અને પછી આપણે એને કહીએ કાપ અને એ કાંપમાં પછી ફળદ્રુપ જમીન બને હા ખાસ કરીને નદી જ્યારે દરિયાને મળવાને આવી હોય ત્યાં જે મૂક સર્જાય અને આગળ ધ કલર ઓફ ધ વોટર ચેન્જીસ પાણીનો પ્રવાહ પાણીનો પ્રવાહ જેમ બદલાય પાણીનો કલર પણ બદલાય સક્સેસિવલી ક્રમ અનુસાર ફ્રોમ ધ મડી રેડ હા કેટલીક વાર કાદાવાળો કાળો કાળો કલર હોય ઘણી વાર રેડ ત્યાં જમીન જોવી આવી ગઈ બ્રાઉન ઓફ સિલ્ડ ટુ વેરિંગ સેડ્સ હા ઘણી વાર પછી પાકટ પાનના વૃક્ષો ની કિનારે આવી આ કિનારે કિનારે હોય તો પાણીમાં પ્રતિમ પડતું હોય તો પાણી આપણને યલો પણ લાગે એન્ડ ગ્રીન તો લાગે જ કાયમ માટે ફાઇનલી ધ બ્લુ અને છેલ્લે જ્યારે દરિયાને મળે પાણી નદી અને જ્યારે દરિયામાં દરિયામાં ભળે પાણી ડીપ સી તો આપણને બ્લૂ ઘણીવાર આપણને એ જ્યાં મે બને ભેગા થતાં હોય નદીનું પાણી અને દરિયાનું પાણી ત્યાં આપણને બે અલગ પ્રકારના કલર પણ જોવાના મળે આ બાજુ ભૂરું ભૂરું હોય ને વચ્ચે થોડું થોડું બ્રાઉન બ્રાઉન હોય સચ લેન્ડ કન્સિસ્ટિંગ એઝ ઇટ ડઝ ઓફ ફાઇનલી ડિવાઇડ મેટર પણ એ પાણીનો પ્રવાહ દરેને મળતા પહેલાં જે જે પોતાની પાસે સિલ્ડ રસડી લાવ્યો છે ખેંચી લાવ્યો છે એને એ કિનારે છોડતું જાય છે પાણી જ્યાં ઠરી જાય છે અને ત્યાં એક એ પ્રકારનો સપાટ મેદાન ફળદ્રુપ મેદાન ખેતરો તૈયાર થાય છે અને આજે જે બધી જમીન થઈ છે આપણી આસપાસ સપાટ જમીનો એ એ આ પાણીના પ્રતાપને લીધે થઈ છે પાણી આ સર્જન કર્યું છે જોઈએ આગળ પાઠમાં શું વધુ શું કહેવા માગે છે

Soil erosion is a major problem in countries like India. It occurs when the top layer of the soil is washed away in successive steps by the action of water. It is mainly caused by sudden bursts of heavy rainfall, the slope of the land, removal of the natural protective coat of vegetation, the ruts. એલોંગ વિચ વોટર કેન ફ્લો રેપિડલી એન્ડ ધ એબસન્સ ઓફ એની ચેક્સ ટુ પ્રિવેન્ટ ધ ફ્લો ઓફ વોટર તો સ પાટના પહેલાં ફાકરામાં આપણે પાણીને અમૃત તરીકે જોયું બીજા ફકરામાં એનો ઉપયોગ જોયો ત્રીજા ફગરામાં એ કેવા સરસ મજાના દૃશ્યો પેદા કરે છે એની કેવી જરૂરિયાત છે એને આગળના પહેલાક્રામ જોયું કહેવાય કેવા કલર બદલે છે એની આગળ પહેલા જોયું કે કેવી રીતે પોતાની સાથે બધો કાંપ સિલ્સ ખેંચી લાવે છે અને એક સરસ મજાની જમીન પેદા કરે છે હવે આ સ્લાઇડમાં શું કહેવા માગી જોવો અહીંયા જમીનની એક જુદી વાત આવે છે સોઇલ ઇરોશન જમીનનું ધોવાણ થાય છે અને આપણા દેશમાં ખાસ એવું છે મેજર પ્રોબ્લેમ ઇન કન્ટ્રીઝ લાઈક ઇન્ડિયા ક્યારે થાય છે ઇટ અકર્સ વેન ધ ટોપ લેયર ઓફ ધ સોઇલ ઇઝ વોસ્ટ અવે હા જમીનનું જે ઉપલું પડ છે એ ઘણીવાર ધોવાઈ જાય છે એવું ક્યારે બને છે ઇન સક્સેસિવ સ્ટેપ્સ એ એકદમ થતું નથી ધીમે ધીમે ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ બાય ધ એક્શન ઓફ વોટર અને આ કામ પણ પાણી કરે છે જાણે જાણે થઈ જાય છે ઇટ ઇઝ મેઇનલી એના માટે જવાબદાર કોણ છે તો કે ઇટ ઇઝ મેઇનલી કોઝ બાય સડન બસ્ટીસ ઓફ બહાવિયર કેટલીક વાર વરસાદનું વાતાવરણ ના હોય અને એકદમ અચાનક ભારે વરસાદ તૂટી પડે તો તે સમયે એટલે કે સડન બર્સીસ ઓફ હેવી હેવી રેઇનફોલ ધ સ્લો ઓફ ધ લેન્ડ તો પહાડો પરથી એક સાથે ભારે પ્રવાહમાં ભારે પ્રથમ વહેતું પાણી આ જમીનને ધોઈ નાખે છે રિમુવલ ઓફ ધ નેચરલ પ્રોટેક્ટિવ કોટ ઓફ વેજીટેશન્સ ઘણીવાર આ પાણીના પ્રવાહને રોકવા માટે આપણે એવી કોઈ વ્યવસ્થા ના કરી હોય કે વૃક્ષોનો એને 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 સપોર્ટ નહીં મળે કે વૃક્ષના બૂળને સપોર્ટ નહીં મળે તો પણ જમીન ધોવાઈ જતી હોય છે પ્રોટેક્ટિવ કોટ ઓ વેજીટેશન ધ રટ્સ કેટલીક વાર નદીના પ્રવાહ ભારે પ્રવાહ એલોંગ વિચ વોટર કેન ફ્લો રેપિડલી એટલો ફાસ્ટ તો હોય જોડે બધું ઢસડી જાય એમાં ઘણીવાર કિનારાના સાઈડમાં હું તમને આના પછી એક પીપીટી બતાવીશ એમાં તમને જો ખ્યાલ આવશે કેવી રીતે આ સોઇલ ઇરોઝન થાય છે એન્ડ ધ એબ્સન્સ ઓફ એની ચેક્સ આપણે આપણે એવું કોઈ વ્યવસ્થા ના કરી હોય જમીનના ધોરને અટકાવવાની તો પણ આવી પરિસ્થિતિ ઊભી થતી છે ઊભી થતી હોય છે અને એ પણ પાણીની લીધે થતી હોય છે ધ ફ્લો ઓફ વોટર જોઈએ પીપીટી નેક્સ્ટ પીપીટી એ પહેલાં એ પેરેગ્રાફ પૂરો કરી લઈએ આપણે ઇટ કેન બી ચેકડ યુઝિંગ વેરિયસ પ્રિવેન્ટિવ મેઝર્સ હવે આજે સોઇલ ઇરેક્શનની પરિસ્થિતિ ઊભી થઈ આપણે એને કંટ્રોલ કરી શકીએ છીએ આપણા હાથમાં છે પ્રિવેન્ટિવ મેઝર્સ લાઈક ધ ટેરેશિંગ ઓફ લેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ બર્ન્સ ટુ ચેક ધ ફ્લો ઓફ વોટર એન્ડ ધ પ્લાન્ટિંગ ઓફ એપ્રોપ્રિયટ ટાઈપ્સ ઓફ વેજીટેશન્સ આ બધું કરીએ આપણે પ્રિવેન્ટિવ મેઝર્સ લઈએ એ પ્રકારના જમીન બનાવીએ એ પ્રકારની ખેતી ખેતીમાં દોરાવીએ એ પ્રકારની વોલ્સ બનાવીએ ડેમ્સ બનાવીએ તો આપણે સોઇલ એરોશનને અટકાવી શકીએ છીએ તમે ચિત્રો જોઈ શકો છો જુઓ જમીનનું ધોવાણ કઈ થાય છે જમીન કઈ બ્રેક થઈ જાય છે અને પછી આખી જે જમીન ધોવાયેલી છે ધીમે ધોતા ધોવાતી રહે છે પાણીના પ્રવાહથી ધોવાતી રહે ધોવાતી રહે અને ત્યાં જમીન ઘટતી જાય કામ પડતો જાય આગળ ફેલાતો જાય અને ઘણીવાર નદીના આખા પ્રવાહો કે કિનારામાં બદલાઈ જવાના આપણે દાખલા જોયેલા છે તો પાણીની આ પણ એક અસર છે પણ આપણે આગળ પેરેગ્રાફમાં જોવું જો અહીંયા જોયું પ્રમાણે ઇટ કેન બી ચેકડ બાય યુઝિંગ વેરિયસ પ્રિવેન્ટિવ આપણે આપણે કરી શકીએ છીએ હા ટેરેસિંગ કરીને કાં તો કન્સ્ટ્રક્શન ડેમ્સ કરીને કાં તો ફ્લો ફ્લો ઓફ વોટરને અટકાવવાના બીજા બધા પ્રયત્નો કરીને અને મિત્રો એટલે તમે ઘણી વાર સાંભળ્યું હશે કે આની ભાર મૂકવામાં આવે છે હા જમીનના ધોવાણને અટકાવવા માટે ભાર મૂકવામાં આવે છે જોઈએ આગળ શું કહે છે પેરેગ્રાફમાં ધ કન્ઝર્વેશન એન્ડ યુટિલાઇઝેશન ઓફ વોટર ઇઝ ફંડામેન્ટલ ફોર હ્યુમન વેલફેર મચ ઓફ ઇન્ડિયન એગ્રીકલ્ચર ડિપેન્ડ્સ ઓન સીઝનલ રેનફોલ એન્ડ ઇઝ દેર ફોર વેરી સેન્સિટિવ ટુ એની ફેલર ઓર ઇરેગ્યુલરિટી ઓફ ધ સેમ ધ પ્રોબ્લેમ્સ ઓફ સોઇલ ઇરોશન એન્ડ Inadequate, into bracket not enough, or irregular rainfall are closely connected with each other. It is clear that the adoption of techniques preventing soil erosion would also help to conserve and keep the water where it is wanted. In this paragraph, about soil erosion paragraph. તો એને કીધે અટકાવી શકાય એની થોડી વિસ્તૃત વાત કરવામાં આવે છે સી કન્ઝર્વેશન બચાવ એન્ડ યુટિલાઇઝેશન ઓફ વોટર એ આપણા માટે ફંડામેન્ટલ પાયાની જરૂરિયાત છે હ્યુમન વેલફેર માટે ત્યાં વેલફેર સતત મહત્ત્વનો છે માણસનું કલ્યાણ ધ વેલફેર ઓફ પીપલ થ્રુ વોટર કન્ઝર્વેશન થ્રુ વોટર યુટિલાઇઝેશન અને આપણે આગળ જોયું કે મચ ઓફ ઇન્ડિયન એગ્રીકલ્ચર ડિપેન્ડ્સ ઓન સિઝનલ એરફોન મને જે ચોમાસું છે આપણે ઇન્ડિયામાં એમાં જેટલો રેઇનફોલ થાય છે એની પર આખું આ ટકતું હોય છે અને એ જો આપણે કંટ્રોલ કરીએ એના એના માટે પગલાં ભરીએ તો જમીનનું ધોવાણ અટકાવી અને આપણે ઘણી બધી જમીનને બચાવી શકીએ અને એક નવું નવું આખો ગ્રીન એરિયા ઊભો પીપીના ફરી જોઈએ આપણે સિઝનલ રેનફોલ એન્ડ વેરી સેન્સિટિવ ટુ ધ ફેઇલર ઓફ ઇરેગ્યુલર સેમ જો કદાચ રેઇનફોલ ના થાય તો આખા સાયકલને અસર થાય છે પણ એનો આખો એક સાયકલ છે ઇરેગ્યુલરી વરસાદ ના આવે ઇરેગ્યુલર આવે ઓછો આવે ફેલ થાય તો પણ પ્રોબ્લેમ થાય છે સો ધ પ્રોબ્લેમ્સ ઓફ સોઈલ ઇરોશન એન્ડ ધ ઇડિ ઇનએડિક્યુએટ ઓર ઇરેગ્યુલર રેનફોલ આર ક્લોઝલી કનેક્ટેડ વિથ હીઝર જમીનના દોણનો પ્રશ્ન અને વરસાદ અનિયમિત આવ્યો કે ઓછો આવ્યો પૂરતો ન આવ્યો બે એકબીજા સાથે સંકળાયેલી વાતો છે આપણે પેલા સ્ટેપ્સ પ્રિવેન્ટીવ સ્ટેપ્સ નહીં કર્યા એને પરિણામે આવું થયું તો એક કોઝ છે કારણ બને છે બીજું પરિણામ બને છે એની વાત સમજાયજો ફરી વાર જો તમને ખ્યાલ આવશે The problems of soil erosion and of inadequate or irregular rainfall are closely connected with each other. It is clear that the adoption of techniques techniques preventing soil erosion would also help to conserve and keep the water where it is wanted. અથવા હું હું તને એ આગળ પીપીમાં બતાવીશ પ્રમાણે તો એ દ્વારા આપણે જમીનનું ધોવાણ અટકાવી શકીશું અને જમીનનું અટક છે તો રેનફોનને પણ અસર થશે આપણે ઈ રેગ્યુની જગ્યાએ રેગ્યુલર વરસાદ આવશે ઈ નોટ ઇનઅપની જગ્યાએ ઇનએડિકડની જગ્યાએ એડિકટ વરસાદ પરસ્પર સંકળાયેલી બાબતો છે એવું આ પેરેગ્રાફમાં સમજાવ્યું છે આશા રાખું છું કે વિદ્યાર્થીઓ તમે આ પાઠને માનશો બરાબર સમજતા જશો તો પાઠમાં શું કહેવામાં આવ્યું છે કન્ટેન્ટમાં શું છે તમને ખ્યાલ આવતો જશે રીડિંગ એટલું મહત્ત્વ નથી પણ સાથે સાથે એને સમજવો એમાં એકબીજા સાથે કેવી વાતો સાંકળેલી છે એ સમજવી પણ એટલી જરૂરી છે જોઈએ આગળની પીપીટીમાં શું છે ઇન ઇન્ડિયા એન ઇમેન્સ ક્વોન્ટિટી ઓફ રેઇન વોટર રન્સ ઓફ ધ ગ્રાઉન્ડ આપણે આની આગળના પેરેગ્રાફમાં શું જોયું સોઈલ ઇરેકેશન સોઈલ ઇરોશન કેવી રીતે થાય છે એના અટકાવવાનો ઉપાય ચિત્રો જોયા આપણે અને પછીના પેરેગ્રામમાં બીજું જોયું કે એક સંગ્રહાયેલી બાબતો છે અહીંયા બીજી એક વાત આવે છે ઇમેન્સ ક્વોલિટી ઓફ રેઇન વોટર રન્સ ઓફ ધ ગ્રાઉન્ડ જમીનનું ધોવાણ થયું આપણે પગલાં ના લીધા લીધા તો પણ ઘણી વાર એવી પરિસ્થિતિ પહેલેથી થયેલી છે કુદરત છે પાણી વરસાદ વગેરે કુદરતને કુદરતી તત્વો છે એ બધું આપણે કંટ્રોલ કરી શકતા નથી તો કેટલીક વાર રેઇન વોટર રન્સ ઓફ ધ ગ્રાઉન્ડ જ્યાં જ્યાં આપણે પહોંચી શક્યા નથી જ્યાં જ્યાં આપણે ટેકનિક્સનો ઉપયોગ કરી શક્યા નથી જ્યાં જ્યાં આપણે પ્રિવેન્ટિંગ એક્શન કરી શક્યા નથી ત્યાંથી આ પાણી વહી જાય છે ઇન ઇન્ડિયા ખાસ કરીને ભારત દેશમાં અને ઇમેન્સ ક્વોલ ક્વોન્ટિટી ઓફ પુષ્કળ પ્રવાહમાં તમે હમણાં તાજેતરમાં જે વરસાદ થયો ગુજરાતમાં પુષ્કળ માત્રામાં વરસાદ તમે પેપરમાં સમાચારમાં ટીવીમાં બધે જોયું હશે કે મોટાભાગના ડેમ છલકાઈ ગયા સરોવર છલકાઈ ગયા અને પછી ડેમના ગેટ ખોલવા પડ્યા અને પછી જે પ્રવાહી પાણી વહ્યું એ મોટાભાગનું પાણી બધું વહી ગયું દરિયામાં આપણે એનો સંગ્રહ નહીં કરી શકીએ આપણી લિમિટેશન્સ છે પણ આપણે કરી શકીએ છીએ એમાં વધારો કરી શકીએ ઇન્ક્રીઝ કરી શકીએ છીએ પ્રિવેન્ટ એક્શ હાઉસ તો આ એવું કહેવા માગ્યું છે સી ધ ઇમેન્સ ક્વોન્ટિટી ઓફ વોટર ઇન વોટર રન્સ ઓફ ધ ગ્રાઉન્ડ આ પણ એક સમસ્યા છે આપણા માટે ધ કલેક્શન એન્ડ યુટિલાઇઝેશન ઓફ ધીસ વોટર ઇઝ ઇમ્પોર્ટન્ટ તો આ વહી જતું પાણીને અટકાવવું એનું એકત્રીકરણ કરવું એનો ઉપયોગ એને ઉપયોગમાં લેવું એ પણ આપણા માટે જરૂરી છે જુઓ મચ ઓફ ઇટ ફાઇન્ડ્સ ઇટ્સ વે ટુ ધ સી મોટાભાગનું પાણી દરિયામાં વહી જાય છે ઇનક્રેડિબલી લાર્જ ક્વોન્ટિટીઝ ઓફ પ્રિશિયસ ફ્લુઇડ આર દસ લોસ્ટ ધ કન્ટ્રી અને પરિણામે આપણી ઈચ્છા નથી આપણે ધારતા નથી છતાં પણ સરસ મજાનું આટલું અમૃત જેવું પાણી બધું વહી જાય છે હા ક્વોન્ટિટીસ ઓફ ધ પ્રિશિયસ ફ્લુઇડ કિંમતી છે પ્રિશિયસ ફ્લુઇડ કિંમતી પ્રવાહી લોસ્ટ ટુ ધ કન્ટ્રી અને આપણે આપણને લોસ આપણને પણ લોસ છે આપણા દેશને પણ લોસ છે ધ હાર્નિસિંગ ઓફ અવર રિવર્સ ધ વોટર્સ ઓફ બીચ નાવ મોસ્ટલી રન ટુ ધ બેસ્ટ ઇઝ નીડ ઓફ ધ અવર તો અહીંયા આપણને કેટલાક સજેશન આપ્યા છે કે નદીનું જે વહી જીતું પાણી છે એને કંટ્રોલ કરવાની જરૂર છે હાર્નેસિંગ નો ડાઉટ આ તો વર્ષોથી ચાલતી આવતી પ્રક્રિયા છે માણસ સમજે છે માણસની કિંમત છે અને માણસે કરતાં પગલાં પણ ભર્યા છે મેન હેઝ ટેકન ઓફ પ્રિવેન્ટીવ એક્શન્સ બટ ધે આર નોટ ઇનફ બિકોઝ નેચર ઇઝ લાર્જ અને નેચરને કંટ્રોલમાં કરવું સો મચ ડિફિકલ્ટ ફોર મેન બટ મેન ઇઝ ટ્રાઈંગ પ્રયત્ન કરે છે છતાં પણ અહીંયા આપણે એવા સજેશન આપેલા છે આ સ્લાઇડમાં તમે ફરી જુઓ લખ્યું છે હાર્નેસિંગ ઓફ અવર રિવર્સ નદીને કંટ્રોલ કરીને નદી પર ડેમ માધવા ચેકડેમમાં વોટર્સ વિચ નાવ મોસ્ટલી રન ટુ ધ વેસ ઇઝ નીડ ઓફ એને અટકાવવા આ સિવાય વાસ એ ઓફ લેન્ડ વિચ એટ પ્રેઝન્ટ આર મિયર સ્ક્રબ જંગલ કુડ બી ટર્નેડ ઇન્ટુ ફોલ્ટાઇલ એન્ડ પ્રોસ્પેરસ લેન્ડ બાય કરિજીયસ એન્ડ વેલ પ્લાન્ટેડ એક્શન બીજું પણ એક સજેશન છે અહીંયા પાણીના પ્રવાહને અટકાવીને અને જ્યાંથી વાંચો જુઓ વાસ્ટ એરિયાસ ઓફ લેન્ડ વિચ પ્રેઝ વિચ એટ પ્રેઝન્ટ આર મેર સ્ક્રબ જંગલ્સ આપણા પ્રયત્નો થકી આપણે ઘણું બધું બચાવી શક્યા છે પાણીને અને એને ઘણું બધું ઉપયોગમાં લઈ શક્યા છે પણ મોટાભાગના જંગલો જે આપણા ઇન્ડિયામાં છે એ ભાગ કે સ્ક્રબ જંગલ છે છીછરા જ્યાં બહુ ઘાડ ઘીતા નથી ઘાઢ જંગલો નથી પણ લેખકે અહીં આ પેરેગ્રાફમાં એવો ઉલ્લેખ કર્યો છે કે જો માણસ ધારે અને આ વહી જુદું પાણીને અટકાવે એનો સંગ્રહ કરે એનો ઉપયોગ કરે તો આ જે સ્ક્રબ જંગલ છે એની જગ્યાએ એકદમ ગાઢ જંગલો હમ વધારી શકાય એમ છે અને એ આપણા આપણા લાભ માટે છે દેશના લાભ માટે છે જો ફરી લાભમાં નજર મારીએ આપણે સમજનો પ્રયત્ન કરીએ સો સ્ક્રબ જંગલ્સ કુડ બી ટર્ન ઇન્ટુ ફર્ટાઇલ એન્ડ પ્રોસ્પરસ બે સબો મહત્ત્વના છે ફર્ટાઇલ એન્ડ પ્રોસ્પરસ બાય કરેજેસ એના માટે આપણે હિંમત બતાવવી પડશે એન્ડ વેલ પ્લાન્ટ એન એક્શન આપણે એક્શન કરાવવા પડશે તો તમે વિજય મિત્રો તમે જોઈ શકો છો કે આ પાઠમાં પાઠના પહેલા પહેલાં પેરેગ્રાફની માળી અને આ આ પેરેગ્રાફ સુધી પાણી અમૃત છે એના ઉપયોગો કેવી રીતે કામ લાગે છે કેવી રીતે એ આ કુદરત પર અસર કરે છે હા બહુ સરસ રીતે વાતો મળી લીધી છે પછી પાણીથી સોઇલ ઇરોઝન કેવી રીતે થાય છે એની વાત કરી સજેશન પણ આપ્યા છે આપ કે આપણે આ પાણીના આ જે અમૃત જેવું પાણી છે એને બચાવવા માટે શું શું કરી શકીએ શું ઉપાય કરી શકીએ અને આપણે કેવી રીતે લાભકારક છે એની બધી વાતો આપી પીઠમાં કરી સજેશન પણ કરી આપણને ઘણું બધું આપણે કર્યું છે હજુ કરવાનું બાકી છે એની પણ વાત છે આગળ વધીએ

પણ અમે પ્રોબ્લેમ ઓફ એફોર્સેશન એટલે જંગલો આપણે વધારી શકતા નથી વિકસાવી શકતા નથી અને જંગલો ન વિકસાવા માટે વી બીજા વી હેવ મેની અધર પ્રોબ્લેમ્સ ઓલ્સો પણ અહીંયા જે પ્રોબ્લેમ ફોકસ કરવામાં આવે છે એ છે વોટર વોટર કલેક્શન એન્ડ વોટર યુટિલાઇઝેશન એન્ડ વોટર પ્રિવેન્શન જો ફરી વખત આપણા સ્લાઇડમાં જુઓ

વિદ્યાર્થી મિત્રો આપણે મેં શરૂઆતમાં આ સેશન શરૂઆતમાં તમને કહું કે આપણે ભાષા લેંગ્વેજ શીખી રહ્યા છે અને આ કન્ટેન્ટ દ્વારા આ પાર્ટ દ્વારા આપણે લેંગ્વેજની જે ચાર મુખ્ય સ્કિલ્સ છે એ પણ શીખવાની છે કદાચ આ વિડીયો દ્વારા તમે લિસનિંગ શીખશો તમે રીડિંગ પણ શીખશો પણ તમારી બે સ્કિલ્સ શીખવાની બાકી રહેશે પણ દરેક કન્ટેન્ટમાં આ ઇંગ્લિશના આ ચાર સ્કિલ સિવાય આપણને બીજા બધા લાઈફ વેલ્યુઝ અને લાઇફ સ્કિલ પણ શીખવાની મળતી હોય છે આપણે અત્યાર સુધીના જેટલા પેરેગ્રાફ શીખ્યા એમાં આપણે જોયું કે પાણી કેટલું કિંમતી છે અને પાણીનો આપણે કેવી રીતે બગાડ થઈ રહ્યો છે તો પાણી આપણા જીવન માટે બહુ જ મહત્ત્વનું છે વોટર ઇઝ વેરી યુઝફુલ વોટર વી કેનોટ થિંક વિધાઉટ વોટર सो so, आ पेरेग्राफ में आप जो कि पानी ने किमत ने अपने रक्षण कर सके बात करी जो फरीक स्लाइड में पाचाइए जो ये स्लाइड में शू कह मांगे अच्छा सिस्टेमेटिक प्लांटिंग ऑफ सुटेबल ट्रीज इन एवरी पॉसिबल और इवन इम्पॉसिबल एरियाज આપણને એ પ્રકારનો મેસેજ આ કન્ટેન્ટ દ્વારા આપવામાં આવે છે કે આપણે પ્લાન્ટિંગ કરતાં થવાનું છે જ્યાં શક્ય બને ત્યાં એવું નથી આપણે ઠેક ઠેકોલે નીકળી પડવાનું છે ત્યાં લખીશ એ વાક્યમાં જો આગળ વધ મોસ્ટ અર્જન્ટ નીડ્સ ઓફ ઇન્ડિયા આપણે પહેલાં પેરાગ્રાફમાં જોયું કે નાઇલ નદી ઇજીપની એણે આખું સર્જન કર્યું જીપનું પાણીને પણ આપણે પણ જો તકેદારી રાખીશું અને આ કામ કરીશું તો આપણે પણ એક નવું નવી દુનિયા નવું સર્જન નવું ઇન્ડિયા બનાવી શકીશું ખરિયાળું લખ્યું મોસ્ટ અર્જન્ટ સચ પ્લાન્ટેશન વુ ડિરેક્ટલી એન્ડ ઇનડિરેક્ટલી પ્રૂવ અ સોર્સ ઓફ હિડન વેલ્થ ટુ ધ કન્ટ્રી મિત્રો વૃક્ષો જંગલનું સર્જન પાણી દ્વારા થાય છે અને પાણી વૃક્ષો જંગલો એ આપણી સંપત્તિ સંપત્તિ છે તેને છે હિડન વેલ્થ ટુ ધ કન્ટ્રી અને એ આપણા દેશના વિકાસમાં એ માનવજાતના વિકાસમાં ડિરેક્ટલી ઓર અનડિરેક્ટલી સંકળાયેલા છે મદદ કરે છે જેને લખે છે ફ્રુ સોર્સ ઓફ હિડન વેલ્થ દે વુડ ચેક સોઇલ ઇરોશન પ્લાન્ટેશન કરીશું તો સોઇલ ઇરોશન ચોખ્ખી અસર થવાની છે એ અટકવાનું છે જમીનનું જમીન તો પણ અટકી જવાનું છે વી કેન પ્રિવેન્ટ ધ સોયલી રોશન પ્લાન્ટેશન કરીશું તો બીજી પણ એક અસર થવાની છે વી કેન કંટ્રોલ ધ લેસ રેઇનફોલ આપણે રેઇનફોલને વધારવાનો પ્રયત્ન કરીશું તો અહીંયા એટલે જ અહીં લખ્યું અર્જન્ટ નીડ્સ પાણીને બચાવવું ધ કન્ઝર્વેશન ઓફ વોટર સપ્લાયસ અને પ્રોબ્લેમ ઓ એફોર્સેશન બંને માટે પાણી બહુ જરૂરી છે અને પાણી કરતાંય આ આપણને જરૂરી છે પ્લાન્ટેશન એક આખું સાયકલ છે પાણી પ્લાન્ટેશન પ્લાન્ટેશન પાણી દે વુડ ચેક સોઇલ ઇરોશન કન્ઝર્વ ધ રેઇનફોલ ટુ ધ કન્ટ્રી ફ્રોમ ફ્લોઈંગ અવે ટુ બેસ્ટ એન્ડ વિલ ઓલ્સો સપ્લાય ચીપ વેલ સો ફાયદા છે એને જુઓ ચેક સોઇલ ઇરોક્શન કન્ઝર્વ ધ રેઇનફોલ ફ્લોઈંગ અવે ધ બેસ્ટ એન્ડ સપ્લાય ચી ફ્યુઅલ પાણીમાંથી આપણે આપણે હાઇડ્રોઇલેક્ટ્રિસિટી પણ પેદા થઈ ગયા છે અને ફ્યુઅલ પણ પેદા કરી શકાય હાઇડ્રોઇલિટી દ્વારા તો એ એ બધું પાણીને પાણીને બચાવીને વૃક્ષો બચાવીને પાણી બચાવીને પાણી બચાવીને વૃક્ષો બચાવીશું અને આપણને ફાયદો થશે તો આ બધું આ પાઠમાં પાણીની બચત વિશેની વાત કરી છે જોઈએ નેક્સ્ટ પેરાગ નેક્સ્ટ પેરાગ્રાફમાં શું કહેવા માંગે છે આપણે આ રીતે પણ પાણીની બચત કરી શકીએ જમીનને ધોવાને અટકાવી શકીએ અને આ પ્રમાણે પ્લાન્ટેશન વિકસાવીને તમે જોઈ શકો છો જુદા જુદા પ્રકારની મેથડ્સ આ બાજુ આ બાજુ મારા રાઈટ ખૂણામાં તમે જોઈ શકો છો કે પ્લેન્સ પ્લેન ખેતર છે ત્યાં પણ આપણે એક પ્રકારનું પ્લાનિંગ ક્રિએટ કરીને નાના નાના છોડનું પ્લાનિંગ જમીનનું ધોવાણ અટકાવી શકીએ છીએ જ્યાં પહાડો છે ત્યાં સ્ટેપવાળા આપણે ખેતરો બનાવીને અથવા ત્યાં નીચે આ બાજુ લેફ્ટ કોર્નરમાં નીચેની સામે જોઈ શકો છો ત્યાં પણ વૃક્ષોના હારબંધ પ્લાન્ટિંગ કરીને ફાર્મિંગ અલગ અલગ પ્રકારની ફાર્મિંગ મેથડ્સ અને આ સોઇલ રક્ષણને અટકાવવા માટે અલગ અલગ પ્રકારના આપણે ઉપાયો વિચારીને આપણે જમીનનું ધોવાણ અટકાવીએ અને જમીનનું ધોવાણ અટકાવીએ તો પાણી પણ બચાવી શકીએ પાણી સંગ્રહ કરી શકીએ અને એ બધું કરી શકીએ તો ઇન્ડિરેક્ટલી આપણને લાભ થાય છે પર્સનલી પણ લાભ થાય છે વ્યક્તિ તરીકે પણ લાભ થાય છે દેશને પણ લાભ થાય છે તો નેક્સ્ટ જઈએ પીપીટીમાં નેક્સ્ટ પેરેગ્રાફ ધ ચ ચીપેસ્ટ ફોર્મ ઓફ ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટ ઇન અ કન્ટ્રી ઇઝ બાય બોર્સ એન્ડ બારજીસ થ્રુ કેનલ્સ એન્ડ રિવર્સ એક નવો મુદ્દો આવે છે આ પેરાગ્રાફમાં ચીપેસ્ટ ફોર્મ ઓફ ઇન્ટરનલલ્સ ટ્રાન્સપોર્ટ ઇન અ કન્ટ્રી ઇઝ બાય બોર્સ એન્ડ બારજીસ થ્રુ કેનલ્સ એન્ડ રિવર્સ પેરેગ્રાફ પેરાગ્રાફમાં વાંચી લઈએ આપણે we hear much about programs of rails and road construction but far too little about the development of waterways in india and again the harnessing of water supplies makes possible the development of hydroelectric power this would improve the rural life and economy and help ઇન ટેપિંગ ધ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ટુ અ ગ્રેટર એક્સટેન્સ વિદ્યાર્થી મિત્રો તમે આ પેરેગ્રામ વાંચ્યો છે મારી સાથે કદાચ તમને સમજાવ્યો છે સમજવાનો પ્રયત્ન કરીએ તો ભારત દેશમાં જે કંઈ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા છે એ મોટાભાગે રેલ્સ અને રોડ કન્ડિશન્સ પર આધારિત છે એર ટ્રાન્સપોર્ટેશન પણ છે પણ અહીંયા જે આ પેરેગ્રામ વાત કરી છે ચીપેસ્ટ ફોર્મ ઓફ ઇન્ટરના જો આપણે ધારીએ તો પાણીને એટલે કે નદીઓને અથવા સરોવરને આપણે ટ્રાન્સપોર્ટેશનના મીન્સ તરીકે ઉપયોગમાં લઈ શકીએ એમ છે એટલે લખ્યું છે ચીપેસ્ટ ફોર્મ અને એ વધારે ચીપ બની શકે એમ છે રેલ કરતાં રોડ કરતાં એર કરતાં કે લખ્યું છે ચીપેસ્ટ ફોર્મ ઓફ ઇન્ટરનેટ ટ્રાન્સપોર્ટ ઇઝ ઇન અ કન્ટ્રી ઇઝ બાય બોટ્સ એન્ડ બાજીસ અને પછી તમને એક પીપીટી બતાવવાનું છું તમે જોઈ શકશો થોડી વાત પણ કરું મારા અનુભવની હું ગોવા ફરવા ગયો આથી લગભગ થોડા વર્ષો પહેલાંની વાત કરું છું તો ત્યાં ગોવામાં વચ્ચે એક નદી આવે છે આઈ થિંક માંડવી ગયું કુસુ નદીનું નામ છે અને એ પાર કરવા માટે ત્યારે કંઈક બ્રિજ હતો નહીં એટલે નદી કિનારે જવાનું અને ત્યાં બધી બોટ્સ હોય મોટી પડી એમાં આપણે બધા જવાનું પણ અમે તો ગયા પણ મારી પાસે ઘણા બધા વાહનો પણ આવ્યા સ્કૂટર ને નાના વાહનો ને મોટી જીપને કાર પણ અંદર આવી અને પછી અમને પહેલાં બધા લઈ ગયા અમારો પહેલો અનુભવ હતો વોટર ટ્રાન્સપોર્ટેશન જોવાનો અહીંયા સાઈડમાં એ મુદ્દો લખવામાં આવ્યો સાઈડને ફરી જોઈએ આપણે ફરી વાંચીએ ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટ ઇન કન્ટ્રીઝ બાય બોટ્સ એન્ડ બાજીસ આપણા દેશમાં ઘણી બધી નદીઓ વહી રહી છે નદીમાં ઘણો બધો સમય સુધી પાણી આપણને અવેલેબલ ઘણા બધા સરોવર છે ઘણી બધી જગ્યાએ ચાલે પણ છે આ પ્રકારનો ટ્રાન્સપોર્ટ પણ અહીંયા શું કહેવાય ભાષાની પ્રભાર મૂકવામાં આવે છે ફાર ટુ લિટલ આ સાથે સમજવા છે આપણે હજુ હજુ પણ કાચા પડીએ છીએ હજુ પણ આ વાતમાં આપણું આપણું યોગદાન કે આપણું ડેવલપમેન્ટ ઓછું પડે છે જો ફાર ટુ લિટલ અબાઉટ ધ ડેવલપમેન્ટ ઓફ વોટર વેસ ઇન ઇન્ડિયા પાણી બીજી બધી રીતે આપણે કામ કામનું છે પણ આ રીતે પણ કામ લાગી શકે એમ છે વોટર વેસ્ટ ઇન ઇન્ડિયા આપણે ડેવલપ કરી શકીએ એમ છીએ છે પણ ઘણું ઓછું છે દેન અગેન ધ હાર્નેસિંગ ઓફ વોટર પણ આ વોટર ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટેશન માટે કે આ વોટર વોટર વેસ માટે આપણે ફરી એકવાર પાણીના સપ્લાયની જરૂર પડે અને પાણીના સપ્લાય માટે શું કરવું પડશે કન્ઝર્વેશન કરવું પડશે કલેક્શન કરવું પડશે કાં તો પ્રિવેન્ટિંગ એક્શન લઈને આપણે એને કલેક્શન કરવું પડશે ત્યાં લખ્યું છે પોસિબલ ધ ડેવલપમેન્ટ ઓફ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર એટલે વોટર વે તો બનશે જ એ આ તો ઉપયોગ તો આપણે કરી શકીશું જ ટ્રાન્સપોર્ટેશન તો કરી શકીશું પણ જો આપણે હાર્નેસિંગ ઓફ વોટર કરીશું વોટર સપ્લાય મેક્સ પોસિબલ ધ ડેવલપમેન્ટ ઓફ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર આ પણ કામ લાગશે આપણને બે રીતે કામ લાગશે ધીઝ વુડ ઇમ્પ્રૂવ ધ રૂરલ લાઈફ એન્ડ ઇકોનોમી તો બે રીતે કામ લાગશે આપણને ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચશે લોકોને ફાયદો થશે હાઇડ્રોલેટિક પેદા કરી શકાશે અને એ ગામડાના માણસોને રૂરલ લાઈફને અસર કરશે આપણી ઇકોનોમીને અસર કરશે એન્ડ હેલ્પ ઇન ટેપિંગ ધ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ટુ એ ગ્રેટર એક્સચેન્સ અને જે આપણા વોટર રિસોર્સિસ છે જે રિચાર્જ થાય છે ભૂર્ગમાં જળ એને પણ ફાયદો થાય છે ટેપિંગ ધ ગ્રાઉન્ડ વોટર ટુ એ ગ્રેટ એક્સેન્સ નેક્સ્ટ લાઈડ તમે જુઓ તમને ખ્યાલ આવશે મે બી આમાંના સમ પિક્ચર્સ આઉટ ઓફ કન્ટ્રીમાં પણ હોઈ શકે પણ તમે જુઓ આમાંના એકાદ બેનો મેં અનુભવ કરેલો છે મેં તમને વાત પણ કરી તો આવું કંઈ કરવામાં આવે તો આપણે ઘણું બધું બચાવી શકીએ એમ છે પણ ટ્રાન્સપોર્ટ આ બચાવવા માટે આપણે પાણીને બચાવવું જરૂરી છે અને પાણીને બચાવવા માટે આપણે સોઇલ ઇરોશન પણ કરવું જરૂરી છે સો આ યુસનને અટકાવવું પણ જરૂરી છે પ્રિવેન્ટને એક્શન લેવા પણ જરૂર છે ઓકે જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ આઈ થિંક ધીસ ઇઝ ધ લાસ્ટ પેરેગ્રાફ વોટ ઇઝ વોટ ઇઝ ધ બેઝિસ ઓફ ઓર લાઈફ વાંચી લઈ પહેલાં આપ પૂરેપૂરો એવરી એનિમલ એન્ડ એવરી પ્લાન્ટ કન્ટેન્સ અ સબસ્ટેન્શિયલ પ્રપોર્શન ઓફ ફ્રી ઓર કમ્બાઇન્ડ વોટર ઇન ઇટ્સ બોડી And fluid is an essential part in all physiological activities. Moisture in the soil is equally necessary for the life and growth of plants and trees. Thus, although water is the commonest of liquids, it is the most uncommon of.

કે વોટર ક્રિએશન કર્યું અહીંયા લખ્યું છે બેઝિસ ઓફ અવર લાઈફ જગતમાં જેટલા જીવો છે સજીવો છે એ બધા માટે પાણી એ પાણીની જરૂરિયાત છે બેઝિસ ઓફ અવર લાઈફ એવરી એનિમલ જગતમાં જેટલા પ્રાણીઓ છે સજીવો છે એન્ડ એવરી પ્લાન્ટ કન્ટેન્સ અ સબ સબસ્ટેન્શિયલ પ્રપોર્સન ઓફ ફ્રી ઓર કમ્બાઈન્ડ વોટર ઇન ઇસ બોડી આ પણ સમજવા જેવું છે હમ એવું પણ કહેવાય છે કે માણસના શરીરમાં પણ લગભગ સાંથી સીટર જેટલું પાણી હોય છે સબસ્ટેન્શિયલ પ્રપોર્સન ઓફ ફ્રી ફ્રી ઓર કમ્બાઈન્ડ વોટર કેટલીક વાર ફક્ત પાણી સ્વરૂપે જ કેટલીક વાર પાણી અન્ય સ્વરૂપે શરીરમાં સમાયેલ હોય છે બેસીઝ ઓફ લાઇફ ઇમ્પોર્ટન્સ ઓફ લાઈફ સિગ્નિફિકેન્સ ઓફ લાઇફ પોટેન્શિયાલિટી ઓફ વોટર એન્ડ ફ્લુઇડ ઇઝ એન એસેન્શિયલ પાર્ટ ઇન ઓલ ફિઝિયોલોજીકલ એક્ટિવિટીસ કોઈ પણ પ્રકારનું આપણે કામ કરીએ શ્રમ કરીએ ફ્લુઇડની જરૂર પડે જ આપણને કેટલીકવાર પાણી આપણા એનર્જી ડ્રિંક તરીકે પણ કામ કરે હં એટલે ત્યાં લખી દેજો ફ્લુઇડ ઇઝ એન એસેન્શિયલ જરૂરી છે એસેન્શિયલ ફિઝિયોલોજિકલ એક્ટિવિટીઝ જેટલી પણ આપણે એક્ટિવિટીઝ કરીશું પાણીની જરૂર પડશે મોશ્ચર ઇ ઈન ધ સોઈલ ઇઝ ઇક્વલી નેસેસરી જેમ આપણા આપણા શરીરમાં પાણી છે એમ જમીનમાં પણ સોઈલ ત્યાં પણ પાણી મોઈશ્ચર ભેજ વિના જરૂરી છે તો આ બધી વાતો આ પીપરીમાં દર્શાવવામાં આવી છે એન્ડ ગ્રોથ ઓફ પ્લાન્ટ્સ એન્ડ તો વિકાસ માટે પણ છોડવાના વિકાસ માટે વૃક્ષોના વિકાસ માટે પાણી જરૂર છે

જીવનનું એક સત્વ એલિગઝીડફ લાઈફ તો પાણી આપણા જીવનમાં કયા કયા તબક્કામાં ઉપયોગી છે આપણા જીવનને કીધી અસર કરે છે કેવા કયા કામમાં આવે છે આપણે પાણી માટે શું કરવાનું છે પાણીની વજ આપણને શું અસર થશે એ બધી વાતો આ પાઠમાં વણી છે અને આખો પાઠ આપણે શીખ્યા આશા રાખું છું કે આ પાઠને તમે સમજાવવાનો પ્રયત્ન કર્યો તમે સાજે સમજ્યાશો મિત્રો બીજા સેશનમાં આપણે આ યુનિટના અંતર્ગત રીણ નંબર ટુ અને રીણ નંબર થ્રી જોઈશું ત્યાં સુધી રજા આવું છું નમસ્કાર મિત્રો આભાર